માણાવદરમાં દિન પ્રતિદિન આંકડાઓનો ત્રાસ વધતો જોવા મળે છે. પ્રજા પરેશાન બની છે. તંત્ર તાત્કાલિક પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે. માણાવદરમાં તંત્રની સરેઆમ લાપરવાહીથી દરરોજ આંકડાઓની હડફેટે પ્રજાજનો ચડે છે અને નાગરિકોના હાડકા ભાગ્યા છે. તો અનેક લોકો આંકડાની હડફેટે ચડી ગયા છે, તેને ગંભીર ઈજાઓ થઈ રહી છે. શહેરમાં રીતસર આંકડાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વાહનો હડફેટે ચડે તો તેના ભૂકા બોલાવે છે. માણાવદર શાક માર્કેટ જેવા વિસ્તારમાં ખૂટિયાનો જમાવડો થયેલ રહે છે. શાકભાજી લેવા માટે બાળકો, મહિલાઓ, વૃદ્ધો વગેરે લોકો આવતા હોય છે. તેઓ ઉપર જીવનું જોખમ મંડાયેલ રહે છે. આ સિવાય શહેરના જાહેર રસ્તા ઉપર પણ ખૂટિયાઓ બેફામ રાજ કરે છે. આજે બાવાવાડીના પુલ પાસે ખૂટિયા સામસામે બાંધી પાડ્યા હતા અને એક વૃદ્ધને ઈજા પહોંચાડી હતી, જેમને સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. તો આ અંગે તંત્ર ખૂટિયા તેમજ રેઢિયા ઢોરના પ્રશ્ન અંગે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. રિપોર્ટ ભાવેશ ગોયલ સાથે, કેમેરામેન અરસી આહિર, માણાવદર. શાકભાજી લેવા જતા હતા તો બાવાડીના પુલ પાસે બે ધણકૂટ બાંધતા હતા અને મારા પપ્પાને લગાડી દીધું. માથાના ભાગે લાગ્યું છે અને બે ટાંકા આવેલા છે. અને આવા તો અવારનવાર કિસ્સા બને જ છે માણાવદરની અંદર. તો તેના માટે તંત્ર કોઈ પગલાં ઉઠાવે એવી અમારી માગણી છે. મારું નામ ભાવેશ રૂપરેલિયા. હું માણાવદર શાક માર્કેટમાં નોકરી કરું છું. અહીં બહેનો દીકરીઓ બાળકોને આવતા બહુ ડર લાગે છે. ચોરના ત્રાસથી અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર કંઈ પણ ધ્યાન આપતું નથી. તંત્ર આવ બેરા કાને છે તો અમારે શું કરવું? હવે અમારે આગળ ક્યાં રજૂઆત કરવી તે અમને જણાવો.